ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ આગળના વિડીયોમાં આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને તેના માટે સ્વરોજગારના જે કાર્યક્રમો છે તે જોયા હવે આગળના કાર્યક્રમો જોઈશું બીજું છે વેતન રોજગારી કાર્યક્રમ આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગરૂપ છે જે બહુ આયામી ઉદ્દેશો ધરાવે છે એટલે કે ઘણા બધા ઉદ્દેશો ધરાવીને આ યોજના રજૂ કરવામાં આવી છે વેતન રોજગાર માટેના કાર્યક્રમનું લક્ષ્યાંક તેઓ ગરીબી ગરીબ હતા તેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું જે લોકો ગરીબ છે તેમની પાસે પોતાના શારીરિક અને માનસિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નથી આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં જે લોકો સ્વરોજગારી પૂરી નથી પાડી શકાતી તેવા લોકોને તેમજ પૂર દુકાળ અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડવા માટેનો છે આ કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેના માટેના પ્રયાસ કરવામાં આવે છે વેતન રોજગારી કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના જે અને રોજગાર બાહ્યધારી યોજના ઈ એસ એ નો કાર્યક્રમનો સમાવેશ આ એક જ યોજનામાં કરી લેવામાં આવ્યો છે બી ત્રીજું છે પ્રધાનમંત્રી રોજગાર યોજના પી 1990 ના વાય ઓગણીસો નેવુંના દાયકામાં દાયકામાં આપણે જોઈએ તો સંગઠિત ક્ષેત્રમાં જે રોજગારીની વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી બીજી તરફ આપણે જોઈએ તો બેરોજગારી દળમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી તેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગાર માટેના સાહસો સ્થાપવા અને લોકોને રોજગારી આપવાનો હતો ચોથું રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધારી યોજના એનઆરઈજીએ વર્ષ બે હજાર પાંચમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન જેને એનઆરઈજીએ મંજૂરી આપવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ સાર્વજનિક નિર્માણના કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ તેમજ શહેરી ગરીબો તેમજ જે મધ્યમ વર્ગના કુટુંબો છે તેમાંથી એક વ્યક્તિને ઓછામાં ઓછી દિવસની ઓછામાં ઓછી સો દિવસની રોજગારી પૂરી પાડવાનો હતો વર્ષ બે હજાર નવમાં આ નરેગાનું નામ જે છે કાર્યક્રમ છે તેનું નામ સુધારીને મહાત્મા ગાંધી મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ગેરંટી કાનૂન એમ જી એનઆરજી એનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું આગળ આઠમું આવાસ યોજના ભારતમાં ગામડાઓમાં આજે પણ આપણે જોઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોમાં અર્ધસ્થાયી અને કામ ચલાવ મકાનોમાં વસવાટ કરે છે ગરીબોને યોગ્ય રહેતાની સુવિધા પૂરી પાડવાના હેતુથી ઓગણીસ સો પંચ્યાસી છ્યાસીમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબ તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને મકાનની સુવિધા પૂરી પાડવા માટે ઇન્દિરા આવાસ યોજના આઈ એ વાય શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત વર્ષ બે હજાર તેર અને ચૌદમાં માં પણ રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી શહેરી ક્ષેત્રમાં પણ ગરીબ કુટુંબો અને જે ગંડા અને ઝૂપડપટી જેવા વિસ્તારોમાં રહે છે તેવા તેવા લોકોને શહેરી ક્ષેત્રમાં ઝડપી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખીને પચીસ જૂન બે હજાર પંદરથી શહેરી ગરીબ માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ શરૂ કરવામાં આવી છે આવાસ યોજનામાં ગરીબ કુટુંબોને રહેતાની સુવિધા તો પૂરી પાડે જ છે પરંતુ સાથે સાથે એની આજુબાજુના વિસ્તાર કે જે ઔદ્યોગિક ક્ષેત્ર હોય તેમાં એમને રોજગારી પૂરું પાડવાનું સર્જન પણ કરે છે બીજી બાજુ આપણે જોઈએ તો આવા આવાસો બનાવવા માટે મકાનોનું બાંધકામ બનાવવા માટે લોકોને રોજગારી પણ રોજગારીનું સર્જન કરવામાં પણ આ યોજના મહત્વનો સ્ત્રોત બની રહી છે નવમું સામાજિક સલામતી યોજના ભારતમાં ગરીબીની ઘટાડવા માટે વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે સંગઠિત ક્ષેત્રમાં આપણે જોઈએ તો કામદારો માટે નવ મે બે હજાર પંદર થી અટલ પેન્શન યોજના એપી અમલમાં આવી છે આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ અઢાર થી સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિઓને રૂપિયા બારના નજીવા પ્રીમિયમે બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો વાર્ષિક પ્રીમિયમે રૂપિયા બે લાખ સુધીના જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂ ખેતી ક્ષેત્રે ખેડૂતોના પાકમાં જો નિષ્ફળતા જાય તો એ પાકના જોખમ સામે રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના